दाखला नंबर ई, तो दाखला नंबर ई एमां तमने शुं कीधुं छे? तो के दाखला नंबर ई मां एवुं कीधुं छे, एक बस 20 किलोमीटर कलाकनी झड़पे दासपुर थी विसपुर जई रही छे। एक बस कितलानी झड़पे? तो के 20 किलोमीटर नी झड़पे क्या जई रही छे? 20 किलोमीटर कलाकनी झड़पे दासपुर थी विसपुर जई रही छे। बसे 5 कलाक गति कर्या पछी विसपुर 20 किमी जेटलू दूर छे। बसे 5 कलाक गति कर्या पछी विसपुर 20 किमी दूर छे। તમને એમ કીધું દાસપુર અને વિસપુર વચ્ચે કેટલું અંતર હશે? વીનો ઉપયોગ કરીને દર્શાવવાનું છે દાસપુર અને વિસપુર વચ્ચેનું અંતર। તમને શું કીધું, કોનો ઉપયોગ કરવાનો? તો કે વીનો ઉપયોગ કરવાનો છે। તો જો બસની ઝડપ તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક, બસની ઝડપ બરાબર 20 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયું। ચાલો હવે બસ દ્વારા 5 કલાકની ગતિ કરવામાં આવે તો બસ કેટલા કલાક? 5 કલાક। બસ દ્વારા 5 કલાકની ગતિ કરવામાં આવે તો કેટલું? 5 × 20 એટલે કે 5 V। હવે બસ દ્વારા 5 કલાકની ગતિ કર્યા બાદ વિસપુર 20 કિલોમીટર દૂર છે। કેટલું દૂર છે? વિસપુર 20 કિલોમીટર દૂર છે। તો બસ દ્વારા 5 કિલોમીટર ની ગતિ બાદ વિસપુર 20 કિમી દૂર છે। તો જુઓ કેમ થયું 5V, 5 કિલોમીટરની ગતિ બાદ એટલે કે 5V। વિસપુર 20 કિલોમીટર દૂર છે એટલે પ્લસ 20 કરવા પડે। શા માટે પ્લસ 20 કર્યા? જુઓ કેમ કે 5V તો આપણે ગતિ કરી, હજી 20 કિલોમીટર બાકી છે તો પ્લસ 20 કિલોમીટર। તો જુઓ તો તમને કેટલું મળે? 5V પ્લસ 20 મળી જાય। દાસપુર અને વિસપુર વચ્ચે કેટલું અંતર હશે તે? તો કે હા, કેટલું મળે? 5V પ્લસ 20 કિલોમીટર, પડી ગઈ ખબર? ચાલો નેક્સ્ટ। તો એમાં તમને શું કીધું છે? પ્રશ્ન નંબર 2 છે, એ કોઈ જરૂરિયાત નથી, તમને ખાલી આપેલું છે, બધાનું ધ્યાન ચોપડીમાં નીચે આપેલા વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે તેને સામાન્ય ભાષામાં ફેરવો। દાખલા તરીકે તો હું કીધું છે કે સલીમનો ક્રિકેટ મેચમાં સ્કોર તો કે 8 રન છે, નવીનનો સ્કોર 8+15 રન છે। સામાન્ય ભાષામાં નવીનનો સ્કોર સલીમ કરતાં 15 વધુ છે, કારણ કે 8+15 આર કોનો હતો? તો કે સલીમનો, એમાં 15 ઉમેર્યા એટલે કે કોનો બની ગયો? તો કે નવીનનો। એવી જ રીતે જુઓ, એ નોટબુકની કિંમત ₹2 છે અને ચોપડીની કિંમત ₹3 છે, તો શું થાય? નોટબુકની કિંમત કરતાં નોટબુકની પી તો ચોપડીની 3P, તો નોટબુકની કિંમત કરતાં ચોપડીની કિંમત કેટલી ગણી થાય? તો કે 3 ગણી થાય, પડી ગઈ ખબર? એવી જ રીતે બીજું, ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકે, ટોમી છે એની પાસે ક્યુ લખોટી છે, તેની પાસે 8Q લખોટી પેટીમાં છે। 8Q કેટલી છે? પેટીમાં છે, તો કે ટોમીની પેટીમાં રહેલ લખોટીની સંખ્યા ટેબલ પર ક્યુ છે અને પેટીમાં 8Q, તો કે 8 ગણી વધુ છે, કેટલી ગણી થાય? 8 ગણી। ચાલો ફરીવાર ધ્યાન આપો, તો કે ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકી પણ તેની પાસે છે કેટલી? 8Q, તો આપણે શું ગણાય? તો કે
ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકે છે તેના કરતા પેટીમાં તેની પાસે 8 ગણી લખોટી છે। હવે જો સી અમારા વર્ગમાં n વિદ્યાર્થીઓ છે, શાળામાં 20 n વિદ્યાર્થી, વર્ગ એટલે કે એના ક્લાસમાં 9 વિદ્યાર્થી છે, મારા ક્લાસમાં 9 વિદ્યાર્થી છે, પણ આખી શાળામાં કેટલા છે તો કે 20 n એટલે કે વધુ છે, 20 ગણા છે। પડી ગઈ ખબર? વિદ્યાર્થી કરતા 20 ગણા થાય ને, ક્લાસના વિદ્યાર્થી કરતા આખી સ્કૂલના વિદ્યાર્થી કેટલા થાય તો કે 20 ગણા। એવી જ રીતે જગ્ગુની ઉંમર 6 વર્ષ છે, તેના કાકા 4 જેડ ઉંમરના છે, તેના કાકીની ઉંમર 4 જેડ માઇનસ 3 વર્ષ, તો તેનો મતલબ શું થયું? તો કે જગ્ગુની ઉંમર જેડ છે, કાકાની ઉંમર 4 ગણી, કેટલા ગણી થાય? 4 છે એટલે 4 ગણી, અને કાકીની ઉંમર તો કે કાકાની ઉંમર કરતાં 3 વર્ષ ઓછી છે। બિંદુઓની ગોઠવણી આર હાર છે અને દરેક હારમાં 5 બિંદુઓ છે। બિંદુઓની ગોઠવણી તો કે કુલ સંખ્યા એ હારની સંખ્યા કરતાં 5 ગણી થાય, પડી કે બિંદુની ગોઠવણીની આર હાર છે અને દરેક હારમાં 5 બિંદુ છે, તો પડી કે ખબર કેમ કે બિંદુની કુલ સંખ્યા એ હારની સંખ્યા કરતાં 5 ગણી થાય, કારણ કે 5 છે એટલે 5 ગણી થાય। અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટરની ચર્ચા કરીશું।